નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગતરોજ વડોદરા શહેરમાં એક સાથે જોવા જઈએ તો કહેવામાં આવે છે કે પાંચ જગ્યાઓ પર આ અછોડાની ઘટનાઓ સામે આવી હતી તેમાં વડોદરા નગરસેવક વોર્ડ નંબર ત્રણ ના નગરસેવક રાજેશ શાહ પણ ભોગ બન્યા છે આપણે તેમની સાથે જ વાત કરીશું ડોક્ટર સાહેબ શું કહેશો જે અછોડા ગેંગ છે એ સક્રિય બની છે ઇલેક્શન પૂરું થયું છે ત્યારબાદ આ સક્રિય બની છે શું માનો છો રોજ સવારે એક્સરસાઇઝ કરવાની ટેનિસ રમવાનું કે સ્વિમિંગ કરવાનું કે સાયકલિંગ કરવાની એ મારો શોખનો એક ભાગ છે આ જ રીતે સવારે ગઈકાલે છ વાગે નીકળ્યો હતો સાયકલ સાયકલ લઈને તો સાયકલિંગ કરીને કારાઘોડાથી બાલભવનના રસ્તે પાછા જતા લગભગ સવારે છ ને પાંત્રીસથી છ ને ચાલીસની વચ્ચે તો એકદમ ગળામાં એવું લાગ્યું કે કોઈક અડક્યું અને કોઈ બાઇક લઈને ફાસ્ટ નીકળી ગયું તો અછોડો તો મારો દેખાતો જ નતો ટી શર્ટની અંદર હતો તો પણ ગળાની ચેઇન મેં જે જોયું કે કંઈ સ્નેચ થયું છે તો જોતા ગળાની બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો તો બાઇકને પાછળ નંબર નહોતો એમને બ્લેક જેવા ટી શર્ટ બે પહેરેલા આખું મોઢું ઢાંકેલું હતું એ હું જોઈ શક્યો અને એ લોકો ફાસ્ટ બાઇક લઈને નીકળી ગયા બાલપોરના બ્રિજથી કાશીબેન હોસ્પિટલ તરફ એમને વાળી દીધી સાહેબ એક જ દિવસમાં પાંચ જગ્યા પર આ બનાવ બન્યા છે આ મામલે પોલીસ કમિશનર સાથે રજૂઆત થઈ છે હવે ફરિયાદ પણ નોંધાઈ છે શું છે ફરિયાદ નોંધાઈ છે ક્રાઇમ બ્રાન્ચના અમારા જે વડીલ છે રવિરાજસિંહ જાડેજા બાપુ ખૂબ સારો સહકાર આપ્યો એમને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઘાસુરા સાહેબ એમની આખી ટીમ લગાડી દીધી કારણ કે બાલભવન વિસ્તાર એ સયાજીગંજ વિસ્તારમાં પડે છે ત્યાર પછી સમાચાર જોતા માલુમ પડ્યું કે રાવપુરા અને ફતેગંજ પોલીસ સ્ટેશનની પણ ટીમ એમાં જોડાયેલી છે સાથે સાથે મિત્રો જ્યારે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય ને ત્યારે ગુનો કરવાવાળાને ખબર ન હોય પણ તીસરી આંખ હવે કોર્પોરેશનનો દરેકે દરેક ખૂણો સીસીટીવીના માધ્યમથી આપણે જોઈ શકતા આવીએ છીએ એટલે પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સીસીટીવી કેમેરા લગભગ લગભગ આખું શહેર કવર કરી રહ્યા છે તો એ સીસીટીવીના માધ્યમથી એ જોઈ જ શકાય છે નંબર પ્લેટ ન હોય તો પણ એની ઓળખાણ હવે શક્ય છે કારણ કે સીસીટીવી એ ખૂબ નજીકથી ખૂબ શાર્પ રીતે એ ફેસને આઈડેન્ટિફાઈ કરે છે કપડાંને આઈડેન્ટિફાઈ કરે છે વ્હીકલને આઈડેન્ટિફાઈ કરે છે માટે કોઈ શક્યતા નથી કે છૂટી શકાય નાગરિકોએ એલર્ટ રહેવાની જરૂર છે આમાં એવું નથી કે આ જે મેં જે કાલે સીસીટીવી જોયા જે બનાવ થયા ત્રણ ચાર એ બધા ખૂબ ઘણા વર્ષોથી એલર્ટલી રહે છે પણ ખરા એક્સરસાઇઝ પણ કરે છે મોર્નિંગ વોક પણ કરે છે છતાં પણ આવો બનાવ બન્યો એટલે વિક્ટિમ થવા વાળાને ખબર નથી હોતી કે આવું થઈ શકે છે વિક્ટિમ કરવા માળા માટે વોર્નિંગ રૂપ છે આ વસ્તુ કે તમારી નજર તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો છો અને છો જ એટલે ગમે તેવું તમે સમજતા હશો કે અમે આ પાર પાડ્યું છે પણ ગુજરાતનું પોલીસ વિભાગ વડોદરાનો પોલીસ વિભાગ એટલો બધો સતર્ક છે આપણી ક્રાઇમ બ્રાન્ચની ટીમ એટલી બધી સતર્ક છે કે તમારા સુધી પહોંચી તમારી બોચી પકડવામાં ક્યાંય પાછી પાણી નહીં કર ડૉક્ટર સાહેબ પણ વાત કરીએ તો જે પાંચ બનાવો બન્યા છે તેમાં તમે પણ ભોગ બન્યા છો તો લાગે છે જે અછોડા ગેંગ જે સક્રિય થઈ છે અને તેની તેને પકડવા માટે પોલીસ કઈ રીતના પ્રયત્ન કરી છે જે ટાઈમિંગ જોઈએ છે ને તો આખી અછોડા ગેંગ સક્રિય થઈ છે એવું ન કહેવાય કે ટાઈમિંગ જોતાં પહેલાં યોગ નિકેતન પાસે એટલે આભાર સોસાયટી પાસેનો બનાવ બન્યો છે પછી બાલભુવનનો થયો છે અને પછી બદામડી બાગ પાસેનો બનાવ બન્યા છે આ બધા જ જોતા એક જ ટુ વ્હીલરવાળો બે જણ બેસીને નીકળ્યા છે અને એ લોકોએ જ આને અંજામ આપવા પ્રયત્ન કરેલો છે પણ ચોક્કસ એ પોલીસની નજરમાંથી નહીં બચે નહીં બચે અને નહીં બચે એ જરૂર પકડાશે નહીં બચે તો સવાલ પોલીસની કામગીરી પર છે પરંતુ હવે આ જે આવા લોકો છે આવા તત્વો છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે અને આપ પણ સિનિયર નગરસેવક છો પરંતુ આ જે રીતે આ તમામ જે આવા તત્વો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેઓ જે લોકોને જેલ સુધી મોકલવાનો હોય કઈ રીતના પ્રયત્ન થયો છે વડોદરા શહેરનો સવાલ છે ને ત્યારે અમારા નાગરિકોની સુરક્ષા એ અમારી સૌ પ્રથમ પ્રાથમિકતા છે ગઈકાલે સવારે જ્યારે બનાવની જાણ અમારા અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહે કરી તો કોન્સ્ટન્ટ એમની મને સલાહ સૂચન આ બાબતે માર્ગદર્શન મળતું રહ્યું છે કે મારે આગળ શું કરવાનું છે ખૂબ બધા કાર્યક્રમ હતા આંગણવાડીના બાળકો માટેના કાર્યક્રમ હતા સગર્ભા માતાઓની કીટ આપવાની હતી પણ એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે પોતાનું નથી વિચારવાનું પોતાના રાષ્ટ્રનું પોતાના સમાજનું અને પોતે સોંપેલા કર્તવ્યને પ્રાથમિકતા આપવાની એ એના આધારે આ બધા જ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર કર્યા છે સૌ સવારે પોલીસ વિભાગને જાણ કરી દીધી છે સયાજીગંજમાં ત્યાર પછી અમે અમારા કામમાં જોડાઈ ગયા છે પોલીસ વિભાગ એના કામમાં જોડાઈ ગયું છે અને ચોક્કસ એ ગુનેગારોને પૂરતી સજા મળશે અને દાખલા રૂપ સજા મળશે એવું સૌને આશા અપેક્ષા છે સર હવે લોકોએ શું કાળજી રાખવી છે કારણ કે આવા અનેક વખત બનાવો બનતા છે આના અગાઉ વાઘોડા રોડ પર પણ આ બનાવો બન્યા તો મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે જો જે પોતાની એક્સરસાઇઝ માટે જાય છે કસરત માટે જાય છે વ્યાયામ માટે વહેલી સવારે જાય છે એમને બંધ કરો એવું નથી કહેવાનું હા એલર્ટ રહેવાનું ચોક્કસ કહેવાનું છે બને ત્યાં સુધી ઓર્નામેન્ટ્સનો મિનિમમ ઉપયોગ કરવાનો એ આપણે પહેલું સુખ તે જાતે ન રહ્યા એને અનુસંધાનમાં આપણે આપણી રીતે એલર્ટ રહેવાનું છે આપણે સજાગ રહેવાનું છે જાગૃત રહેવાનું છે અને પોલીસની ટીમ આપણા પોલીસ વિભાગની ટીમ જે છે તે સતત આપણા માટે ચોવીસ કલાક દિવસ રાત જોયા વગર સત સતત આપણા માટે મહેનત કરે છે તો ચોક્કસ આપણે એમની ઉપર પૂરો ભરોસો રાખવાનો છે અને બધું જ સારું સરસ થવાનું છે એવું માનીને ચાલવાનું છે પણ આપણે એલર્ટ ચોક્કસ રહેવાનું છે આપણે જાગૃત રહેવાનું છે તો આ હતા જે પોતે નગરસેવક છે બાલભવન પાસે તેઓ એક્સરસાઈઝ કરીને નીકળતા તે વખતે આ ઘટના થઈ છે પરંતુ હવે આ તમામ જે ચેન્જ નેચરો છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ન્યૂઝ વડોદરા